ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગરની મુલાકાતે હતા, જ્યાં સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચય અભિયાન, લાખોટા તળાવમાં આવેલા મ્યુઝિયમનું ઉદઘાટન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે એક રિપોર્ટ. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જામનગર એરપોર્ટ ખાતે ગઈકાલે બપોરે પહોંચતા જ જામનગર શહેરમાં જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યાની ઘટનાને લઈને તેમના પરિવારજનો અને બ્રહ્મ સમાજના આગેવાનોને મળ્યા હતા. મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ ખૂબ ઝડપથી કરાવવા તેમજ આરોપીઓને પકડી પાડવા અને પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેની ખાતરી આપી હતી. એમના પરિવારના લોકો મળેલા, એમને સાંત્વના આપી છે અને પોલીસ એ પૂરતી તપાસ કરી અને યોગ્ય તપાસ દ્વારા ગુનેગારને પકડવા એમ જેમત ઉઠાવી રહી છે અને મને આશા છે કે સફળતા મળશે. મુખ્યમંત્રી ત્યારબાદ જામનગર નજીક આવેલા હર્ષદપુર ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. હર્ષદપુરના તળાવ અને ખેત તલાવડી ઊંડું કરવાને કારણે ત્યાંની પાણી ક્ષમતામાં દોઢ ગણો વધારો થશે અને આસપાસના 100 જેટલા ખેતરોને સિંચાઈનો ફાયદો થશે. વળી તળાવની માટી અને કાંપ ખેતરોમાં પાથરી દેવામાં આવશે, જેથી જમીનની ફળદ્રુપતા વધશે અને તળાવ ઊંડું થાય તો ડંકીના તળ ઊંચા આવે અને પાણીની સમસ્યા ન રહે. ખૂબ લોકો ઇન્વોલ્વ અને લોકોની ભાગીદારીથી આખું કામ થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં એક જળ અભિયાન એ જન અભિયાન બની ગયું છે અને હું માનું છું કે ચોમાસુ શરૂ થાય એ પહેલા વ્યાપક ભારતમાં સૌથી મોટું જળ અભિયાન એ ગુજરાત કરી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જામનગર મહાનગરપાલિકાના લાભાર્થીઓને કમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી તથા લખોટા તળાવમાં આવેલા મ્યુઝિયમનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોડી સાંજે એક સભામાં આજીવિકા દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 175 વર્ષ જૂનું આ મ્યુઝિયમ છે, જ્યાં પહેલા રાજા મહારાજાના મહેલ હતા, એ લોકો અહીંયા નિવાસ કરતા હતા અને આની અંદર આખો જામનગરનો ઇતિહાસ, જામ રાવળ કે જેને જામનગર સ્ટેટની સ્થાપના કરી અને ત્યાર પછી જામ રણજીતસિંહ સુધીનો જે કાંઈ એક ભવ્ય ઇતિહાસ છે એ આ મ્યુઝિયમમાં લોકો વચ્ચે રાખ્યો છે. લોકોને જોવા મળશે, સમજવા મળશે. ઇતિહાસ અને પુરાતત્વના રસિકોને પણ આમાંથી ઘણું જાણવાનું મળશે. સાથે સાથે જામનગરમાં લોકોને એક ફરવાલાયક સ્થળ અને ટુરિસ્ટનું એક ડેવલપમેન્ટ, ટુરિસ્ટને આકર્ષણ થાય એ પ્રકારનું લોકાર્પણ થયું છે. મુખ્યમંત્રીના કાર્યક્રમો દરમિયાન મુખ્ય મહેમાન તરીકે મંત્રી આરસી ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી જાડેજા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેયર, કમિશનર અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. જામનગરથી મુસ્તાક દળનો અહેવાલ, દૂરદર્શન સમાચાર.